नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण माध्यम पर आपનું સ્વાગત કરું છું. મિત્રો, તમારા ધોરણ 10 સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર નંબર 9 ચક્ષુષ્માન અંધ એવો, આંખો વાળો હોવા છતાં આંધળો છે. મિત્રો, આ પાઠમાં ક્રોધી માણસની વાત કરવામાં આવી છે, જે ગુસ્સાથી ક્રોધ કરી અને વ્યક્તિ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસે છે અને ન લેવાના નિર્ણય ક્રોધમાં ઉતાવળમાં કરી બેસે છે એવો આ સંદેશ આપવા પાઠ છે. કહેવામાં આવે છે કે બ્રહ્માજીની ગીતામાં બ્રહ્માજીની સભામાં અનેક ઋષિ મુનિઓ હાજર હતા. એમાં દુર્વાસા દૂર એટલે ખરાબ વાસા, વાણી જેની વાણી જ ખરાબ છે, નામ દુર્વાસા છે. એટલે દુર્વાસા મુનિ સામવેદના મંત્રોનું ગાન કરી રહ્યા હોય છે અને અચાનક એને મંત્રમાં ભૂલ પડે છે તો દેવી સરસ્વતીને હસવું આવે છે. એટલે દુર્વાસા મુનિ ગુસ્સે થાય છે તો બીજા જે ઋષિ મુનિઓ હતા એને તો કંઈ કહેતા નથી, પરંતુ જે સરસ્વતી દેવી છે એને ગુસ્સામાં અને ગુસ્સામાં ક્રોધથી એને શ્રાપ આપી દે છે ધરતી ઉપર નીચે અવતરવાનું. મિત્રો, આનાથી દેવી સરસ્વતીને ખૂબ દુઃખ થાય છે અને દુર્વાસા મુનિની આ ન કરવાની કૃત્યના કારણે બ્રહ્માજી એને ઠુમકો આપે છે કે ભાઈ, ગુસ્સો છે એ માણસનો દુશ્મન છે, એ દેખતો હોવા છતાં ગુસ્સો માણસને આંધળો કરી દે છે. એટલે એ પાઠમાં કહેવાય છે કે પિતામહ બ્રહ્માજી દુર્વાસા મુનિને ઠુમકો આપે છે અને દેવી સરસ્વતીએ જમીન પર ધરતી ઉપર અવતરવાનું શ્રાપ આપી દે છે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારથી દેવી સરસ્વતી માણસોના મુખમાં રહે છે, પણ એટલી એમ કહેવાય છે કે પિતામહ બ્રહ્માજીએ બાંધછોડ કરી અને એવું કીધું કે હું ધરતી ઉપર અવતરીશ, પણ ક્યાં અવતરીશ? ત્યારે બ્રહ્માજીએ કીધું, ભાઈ તું માણસોના જીભ ઉપર રહીશ, સરસ્વતી રૂપે, વાણી રૂપે. મિત્રો, આવો સરસ મજાનો પાઠ છે જે બ્રહ્માજી દુર્વાસા મુનિને ઠુમકો આપે છે. તો જોઈએ આપણે પાઠ. જો થોડો અઘરો પાઠ છે, ધ્યાન રાખજો. તમારા સંસ્કૃત પાઠ્યપુસ્તક પર સૌથી ધોરણ 9 માં અઘરો પાઠ છે તો જરાક કાળજી લેજો. અતઃ હવે તા તેને તથા તે પ્રમાણે, હવે તેને તે પ્રમાણે શક્તા શાપિત થયેલી સરસ્વતી દ્રષ્ટવા સરસ્વતીને જોઈને પિતામહ બ્રહ્માજીએ મંગળ પટન એવો મંગળકારી પટન એવો અને નગારા જેવા સ્વરેણ સ્વર વડે તૃતીય વિભક્તિ એકવચન રૂપ છે ચિતંગી વડે પ્રત્યેગા આશા કુરિયન આશા એટલે દિશા અને કુરિયન એટલે ભરી દેતા સુધીરમ એટલે ગંભીરતા પૂર્વક દુર્વાસમ હોવા જોઈએ દુર્વાસા મુનિને કોણે બ્રહ્માજીએ પરિવાર જુઓ અથવા હવે તામ તેને તથા તે પ્રમાણે શક્તા અને શ્રાપિત થયેલી સરસ્વતી દ્રષ્ટવા સરસ્વતીને જોઈને પિતામહ એટલે બ્રહ્માજી પિતામહે મંગળ પટન એવો મંગળકારી નગારા જેવા સ્વરે એટલે સ્વર વડે આશા પ્રિયન દિશાઓને ભરી દેતા સુધીરમ એટલે ગંભીરતા પૂર્વક અથવા ગંભીરતાથી બ્રાહ્મણ સાધુઓ વડે સેવાયેલો આ સાધુઓ વડે ચાલવાનો પંથા ને માર્ગ ન પંથા ને માર્ગ નથી એનાથી પ્રવૃત્ત જેના પર તમે ચાલ્યા છો અત્યારે તમે જેના ઉપર ચાલી રહ્યા છો
એ ઋષિ મુનિઓનો માર્ગ નથી કારણ કે ઋષિ મુનિ આટલા બધા ક્રોધી હોય જ નહીં એટલે બ્રહ્માજીને કહે છે કે હે બ્રાહ્મણ હે ઋષિ મુનિ ખલુ ખરેખર અયમ સાધુ સેવિતો અયમ એટલે આ સાધુ વડે સેવાયેલો ન પંખાર પંખાને માર્ગ ન એટલે નથી એનાથી પ્રવૃત્ત હોય જેના પર તમે ચાલ્યા છો ની હંત્ય એશહ પરસ્તાતવ એશહ એટલે આ પરસ્તાતવ એટલે પાછળથી ની હંત્ય એટલે વણી નાખે છે આ માર્ગ એવો છે કેવો કે એશહ એટલે આ ની હંત્ય પ્લસ એશહ આ એશહ એટલે આ પરસ્તાતવ એટલે પાછળથી ની હંત્ય એટલે વણી નાખે છે પરિવાર જુઓ બ્રાહ્મણ ઋષિ મુનિ અથવા બ્રાહ્મણ ખલુ ખરેખર સાધુ સેવિતો અયમ આ સાધુઓ વડે સેવાયેલો પંથા એટલે માર્ગ ન અને નથી એનાથી પ્રવૃત્ત જેના પર તમે પ્રવૃત્ત થયા છો ની હંત્ય એશો પરસ્તાતવ એશો એટલે આ પરસ્તાતવ એટલે પાછળથી ની હંત્ય એટલે વણી નાખે છે ઇન્દ્રિય અશ્વ સમુપસ્થાપિતમ હી રજઃ કલુષયતિ દ્રષ્ટિમ અનક્ષિતાં ઇન્દ્રિય અશ્વ સમુપસ્થાપિતમ હી હી એટલે ખરેખર ઇન્દ્રિય અવસ્થા સમુપસ્થાપિત ઇન્દ્રિયોના અશ્વ વડે ઉડાડવામાં આવતી રજ એટલે ધૂળ ખરેખર હી એટલે ખરેખર અનક્ષિતા એટલે ચંચળ આંખો વાળાની દ્રષ્ટિ એટલે નજરને કલુષયતિ એટલે મેળી કરી નાખે છે માણસ પડવા મળે આંખો લાલ થવા મળે પરસેવો વળવા મળે માણસની અંદર એક આપણે કહીએ કે બધી જે નસ છે રગ છે નાડીઓ છે એ બધી આમ કારણ કે મજબૂત થવા લાગે એના આંખોના એના ચહેરાના એક્સપ્રેશન બદલવા લાગે એટલે આ ઇન્દ્રિયો કીધું છે બ્રહ્માજીએ કે ઇન્દ્રિય સમુપસ્થાપિતમ ઇન્દ્રિયો રૂપી અશ્વ એટલે ઘોડાઓ વડે સમુપસ્થાપિતમ એટલે ઉડાડવામાં આવતી રજઃ એટલે ધૂળ હી એટલે ખરેખર અનક્ષિતા ચંચળ આંખો વાળાની જેની આંખો ચંચળ છે એટલે ચંચળ આંખો વાળાની દ્રષ્ટિ એટલે નજરને કલુષેતી મેલી કરી નાખે છે અને કાંઈ દેખાતું નથી ગુસ્સો આવે એટલે ગમે એવો ચંચળ આંખો વાળો વ્યક્તિ હોય એની નજરને એવી કરી નાખે છે મલિન કરી નાખે છે મેલી કરી નાખે છે ક્રિયત દુર્વા વા કે અથવા ક્રિયત દુર્વા દૂર એટલે છેટે ક્રિયત એટલે કેટલું અથવા આ કેટલું દૂર જોઈ શકે એટલે આંખોની વાત જેની આંખો મેલી થઈ જાય ગુસ્સાથી જે માણસ ભરાઈ જાય દૂરનો જોઈ શકતો નથી એટલે આ કીધું છે ક્રિયતા દૂરવા અથવા કેટલું દૂર જોઈ શકે ચક્ષુ ઈક્ષયતે ચક્ષુ એટલે આ ઈક્ષયત એટલે જોઈ શકે અથવા આંખો કેટલું દૂર ઈક્ષયત એટલે જોઈ શકે અથવા આંખો કેટલું દૂર જોઈ શકે ફરીથી જુઓ બ્રાહ્મણ ન કલુ સાધુ સેવિતો એમ પંથા બ્રાહ્મણ ખરેખર આ સાધુઓને સેવાયેલો માર્ગ નથી એનાથી પ્રવૃત્ત જેના પર તમે પ્રવૃત્ત થયા છો ચાલ્યા છો ની હંતે એશો પરસ્તાતો આ એશો એટલે આ પરસ્તાતો એટલે પાછળથી ની હંતે એશો એટલે વણી નાખે છે ઇન્દ્રિયા અશ્વ સમ ઉપસ્થાપિતમ ઇન્દ્રિયો વડે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ વડે ઉપસ્થાપિત એટલે ઉડાડવામાં આવતી રજમ એટલે ધૂળ ની એટલે ખરેખર અનક્ષિતા એટલે ચંચળ આંખો વાળાની દ્રષ્ટિ વડે નજરને કલુષયતિ એટલે મેરી કરી નાખે છે મલિન કરી નાખે છે ક્રિયત દુર્વા ચક્ષુ ઈક્ષયતે અથવા વા એટલે અથવા ચક્ષુ એટલે આંખો ક્રિયત એટલે કેટલું દૂર એટલે દૂર ઈક્ષયતિને જોઈ શકે અથવા આંખો કેટલું દૂર જોઈ શકે વિશુદ્ધયા હિતિયા શુદ્ધ વિશુદ્ધયા એટલે શુદ્ધ બુદ્ધિવાળા હી એટલે ખરેખર હિયા એટલે શુદ્ધ બુદ્ધિ વડે પશ્યંતિ કૃતબુદ્ધિય કૃતબુદ્ધિ એટલે બધા સાચા અથવા ખોટા અર્થોને પશ્યંતિ એટલે જુએ છે ફરી વાર જુઓ
20 રૂપિયા એ શુદ્ધ બુદ્ધિવાળા હતી ખરેખર 20 રૂપિયા એ શુદ્ધ બુદ્ધિવાળા વ્યાપશ્યતિ એટલે શુદ્ધ બુદ્ધિ વડે શુદ્ધ બુદ્ધિ એટલે શુદ્ધ બુદ્ધિ વડે સર્વાર અર્થાત કેવા બધા અર્થોને અસત સકોવા ખોટા અથવા સાચા અર્થોને પશ્યતિ એટલે જુએ છે ખરેખર 20 રૂપિયા એ શુદ્ધ બુદ્ધિવાળા કૃત બુદ્ધિય શુદ્ધ યાય ક્રિયા એટલે શુદ્ધ બુદ્ધિ વાળા ખરેખર કૃત બુદ્ધિય શુદ્ધ બુદ્ધિ વાળા શુદ્ધ બુદ્ધિ વડે સર્વાર અર્થાન અસત સકોવા બધા અસત સકોને સાચા અથવા ખોટા અર્થોને પશ્યતિ એટલે જુએ છે ફરીવાર જુઓ વિશુદ્ધ યાય ક્રિયા શુદ્ધ બુદ્ધિ વાળા કૃત બુદ્ધિય શુદ્ધ બુદ્ધિ વડે સર્વાર એટલે બધા અસત સકોવા સાચા અથવા ખોટા અર્થાન અર્થોને પશ્યતિ એટલે જુએ છે વિશુદ્ધ યાહી ક્રિયા શુદ્ધ બુદ્ધિ વાળા કૃત બુદ્ધિ યાહી શુદ્ધ બુદ્ધિ વડે સતત અસત સકોવા સાચા અથવા ખોટા બધા અર્થોને પશ્યતિ એટલે જુએ છે નિસર્ગ વિરોધીની નિસર્ગ એટલે પ્રકૃતિનો પ્રકૃતિ વિરોધી વિરોધી એટલે વિરોધ કરનારી ચ અયમ આ પ્રકૃતિનો વિરોધ કરનારી આ પય પાવકો ઇવ પય એટલે પાણી પાવકો એટલે આગ પાણી અને આગની જેમ ધર્મ ક્રોધિયો એકત્ર વૃત્તિ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ જેવી છે એટલે બ્રહ્માજી એમ કહે છે કે આ પ્રકૃતિ વિરોધી છે કારણ કે પય પાવકો પાણી અને આગ ક્યારેય બાજુ બાજુમાં રહી શકતા નથી કારણ કે જ્યાં પાણી હોય ત્યાં આગ ન હોય જે આગ હોય ત્યાં પાણી ન હોય એમ ધર્મ અને ક્રોધ એ અલગ અલગ છે એમ સાથે રહી શકે જ્યાં ધર્મ હોય ત્યાં ક્રોધ ન હોય જ્યાં ક્રોધ હોય ત્યાં ધર્મ હોતો નથી એટલે આ નિસર્ગ વિરોધી આ પ્રકૃતિનો વિરોધ કરનારી છે નિસર્ગ વિરોધીની પ્રકૃતિ વિરોધી અયમ જે અયમ આ કોઈ પાવકો ઈવ પાણી અને આગની જેમ ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ જેવી છે આલોક અપહાય આલોક એટલે અંધકારને છોડી પ્રકાશને અપહાય એટલે છોડીને કથમ એટલે જેમ તમસી એટલે અંધકારમાં ભિન્ન જશી અને ડૂબી રહ્યા છો આલોક અપહાય એટલે પ્રકાશ છોડીને આલોક અને પ્રકાશ અપહાય એટલે છોડીને કથમ એટલે કેમ તમસી એટલે અંધકારમાં ભિન્ન જશી અને ડૂબી રહ્યા છો ક્ષમાહી પુનઃ સર્વ તપસાં હી એટલે ખરેખર ક્ષમા મૂલમ સર્વ તપસ્યા સર્વ તપસ્યા એટલે બધી તપસ્યાઓનું મૂળ હી એટલે ખરેખર ક્ષમા એટલે દયા છે ક્ષમા છે સર્વ તપસ્યા બધી તપસ્યાઓનું મૂલમ એટલે મૂળ હી એટલે ખરેખર ક્ષમા એટલે દયા છે પર દોષ દર્શન દક્ષા પર એટલે બીજાના દોષ એટલે જોવામાં દર્શન એટલે બીજાના દોષ જોવામાં દક્ષા એટલે નિપુણ દ્રષ્ટિ ઇવ દ્રષ્ટિની જેમ કુપિતા અને ક્રોધિત બુદ્ધિ એટલે બુદ્ધિ ન તે આત્મદોષ પશ્યતિ તે પોતાના દોષને જોતી નથી જે બીજા કુપિતા ક્રોધિત બુદ્ધિ છે ને એટલે બીજાના દોષ જોવા માટે કોણ જે બુદ્ધિ હોય ને એટલે પોતાના દોષ દેખાતા નથી એટલે બ્રહ્માજી કહે છે પર દોષ દર્શન દક્ષા પર એટલે બીજાના દોષ એટલે વાત દર્શન એટલે જોવામાં દક્ષા એટલે નિપુણ બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિ પર નજરની જેમ કુપિતા બુદ્ધિ અને ક્રોધિત બુદ્ધિ ન તે આત્મદોષ પશ્યતિ ન તે તે આત્મદોષ તે પોતાના દોષને ન પશ્યતિ જો શક્તિ નથી અથવા જોતી નથી કો ક્યાં મહા તપો ભાર દેવી ચિંતા ક્યાં છે મહાન તપના ભારને વહન કરનારી શક્તિ તમે જે મહાન તપસ્વી છો આ તમારા મહાન તપના ભારને વહન કરનારી શક્તિ ક્યાં છે બ્રહ્માજી કહે છે કે ભાઈ તમે અત્યાર સુધી જે તપ કર્યું છે એ તપ એમ કહેવાય છે કે જે પોતાના જીવનના આપણે એમ કહીએ કે હજારો વર્ષ તમે તપસ્યામાં કપાવી દીધા છે તો એ મહાન તપના ભારને વહન કરનારી શક્તિ ક્યાં છે કો પૂર્વ ભાગી કહો
લોકો એટલે કે આકરો ભાગ કેમ એટલે બીજાના દોષને જોવાની વૃત્તિ તમારામાં ક્યાં બીજાના દોષને જોવાની વૃત્તિ ક્યાં છે અતિ રોષણમ અતિ ગુસ્સે ભરાયેલો ચક્ષુષ્માન અંધય વજનહ અતિ રોષથી ભરાયેલો આંખો વાળો જતા માણસ કેવો છે અંધયવ આંધળો જ છે ફરી વાત જો અથહતા હવે તેને તથા કદે પ્રમાણે શક્તા મિશાપિત થયેલી સરસ્વતી દ્રષ્ટવા સરસ્વતીને જોઈને પિતામહ પિતામહ બ્રહ્માજીએ મંગલાપટણે એવા ને મંગળકારી નગારા જેવા સ્વરે અને સ્વર વડે આશા કુરિયન દિશાઓને ભરી દેતા સુધીરામ ગંભીરતાપૂર્વક દુર્વાસામાં વાચવા દુર્વાસામ મુનિને કહ્યું બ્રાહ્મણ બ્રાહ્મણ ન કરું સાધુ સેવિતો અયમ પંથા ખરેખર આ સાધુઓ વડે સેવાયનો માર્ગ નથી એના શ્રી પ્રભુ જેના પર તમે સવાર છો ચાલ્યા છો નિહંત્ય દેશો પરસ્તાતો દેશો એટલે આ પરસ્તાતાને પાછળથી નિહંત્ય એટલે હણી નાખે છે ઇન્દ્રિય અશ્વ સમૂહ સ્થાપિતમ ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ વડે ઉગાડવામાં આવતી રજવન ને ધૂળ ઈ એટલે ખરેખર અનાશુભિતામ ચંચળ આંખો વાળાની દ્રષ્ટિ મને નજરને કરું છે એટલે મેલી કરી નાખે છે ક્રિયક દુર્વા ચક્ષુક્ષયતે અથવા ચક્ષુ એટલે આંખો ક્રિયક દુર એટલે કેટલું દૂર ઈક્ષક એટલે જોઈ શકે અથવા આંખો કેટલું દૂર જોઈ શકે વિશુદ્ધયા હિ ધિયા શુદ્ધ બુદ્ધિ વાળા કૃત બુદ્ધયા કે શુદ્ધ બુદ્ધિ વડે અસતહ સતોવા સાચા અથવા ખોટા અર્થોને સમાન અર્થોને બધા અર્થોને પશ્યતિ એટલે જુએ છે નિસર્ગ વિરોધીની પ્રકૃતિ વિરોધી જે અયમ આ પય પાવકો ઈવ પાણી અને આગની જેમ ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ ધર્મ અને ક્રોધની જેવી વૃત્તિ જેવી ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ જેવી ક્ષેત્ર સમાન વૃત્તિ જેવી છે આલોક પહાય પ્રકાશ તોડીને કથમ કેમ તમસી નિમ્ન જંસી તમસી એટલે અંધકારમાં નિમ્ન જંસી એટલે ડૂબી રહ્યા છો પ્રકાશ છોડીને કેમ અંધકારમાં ડૂબી રહ્યા છો ક્ષમાની મૂલન સર્વ તપસ્યા સર્વ તપસ્યા અને બધી તપસ્યાઓનું મૂળ ખરેખર હી એટલે ખરેખર ક્ષમા છે દયા છે પર દોષણ દર્શન દક્ષા પર એટલે બીજાના દોષ એટલે વાહ દર્શન એટલે જોવામાં દક્ષા એટલે નિપુણ બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિવ દ્રષ્ટિની જેમ કુપિતા બુદ્ધિ ક્રોધિત બુદ્ધિ ન તે આત્મ દોષો પશ્યંતિ તે પોતાના દોષને જોતી નથી કવ ક્યાં મહાતપો ભાર દેવી દીક્ષા ક્યાં છે મહાન તપના ભારને દેવી દીક્ષા લે વહન કરનારની શક્તિ વ પૂર્વ ભાગિત્વ વો એટલે ક્યાં પૂર્વ ભાગિત્વ એટલે બીજાના દોષને જોવાની વૃત્તિ અતિ રોષણા અતિ ગુસ્સે ભરાયેલો ચક્ષુષ્માન અંધેવ જનહ જનમ એટલે માણસ ચક્ષુષ્માન એટલે આંખો વાળો છતાં અંધેવ એટલે આંધળો જ છે ક્લિયર મિત્રો બાકીનું છે પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું